बनासकांठा जिल्लामां वावाझोडानी जेम अति झड़पे फैलाई रहेलो कोरोना संक्रमण ने लईने अनेक लोको सपड़ाई रह्या छे, तेमज केटलाक लोको कोरोनाना जीवलेण हुमलाथी पोताना जीव गुमावी रह्या छे। जो कि जिल्लामां अति झड़पथी वधी रहेला कोरोनाना कारणे तंत्र पण सतर्क रही कोरोनाने अटकाववामां तमाम प्रयासो करी रह्या छे, जेमां गईकाले शनिवारे थरादमां कोरोनानी गंभीरताने लईने थराद प्रांत कचेरी खाते थराद प्रांत अधिकारी वीसी बोडाणानी अध्यक्षताने थराद वाव तालुकाना आगेवानोनी हाजरीमां एक बैठक करवामां आवी हती। जो कि आ बैठकमां कोरोना महामारीने पगले महत्वना निर्णयो लेवामां आव्या हता, जेमां थराद वाववां तमाम सामाजिक प्रसंगो लग्न के अन्य कोई पण प्रसंगो के मेळावड़ा न करवा माटे थराद प्रांत अधिकारीए तमामने सूचना आपी हती। आ उपरांत अत्यारे लग्नोना मुहूर्तो होवाथी ठेर ठेर लग्न प्रसंगो थई रह्या छे। आ लग्न प्रसंगो माटे खास सूचना आपी हती के बनी सके तो आ वखते लग्न मोकूफ राखवा अथवा तो लग्नमां 50 થી વધારે માણસો ન રાખવા અને ભોજન સમારંભ બંધ રાખવામાં અપીલ કરી હતી। જો લગ્ન પ્રસંગમાં 50 થી વધારે માણસો હશે તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે। આ બેઠકમાં થરાદના પ્રાંત અધિકારી વીસી બોડાણા, થરાદ મામલતદાર દિલીપકુમાર તેમજ પીઆઈ જેબી ચૌધરી અને નાયબ મામલતદાર વી એમ ગઢવી હાજર રહ્યા હતા। આ ઉપરાંત આ બેઠકમાં થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ તેમજ માર્કેટયાર્ડના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણે ખાસ હાજરી આપી હતી। મામલતદાર શ્રી, પીઆઈ શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અને થરાદ તાલુકાના વિવિધ સમાજના આગેવાનો સાથે આજે બેઠક કરી છે। સમગ્ર થરાદ તાલુકા અને વાવ તાલુકાની અંદર 50 થી વધુ માણસો કોઈપણ લગ્ન પ્રસંગોમાં એકઠા ન થાય એ માટેની સ્ટ્રેટેજી ગોઠવવામાં આવી છે। તમામ સામાજિક આગેવાનોને પણ જાણ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની શેર શરમ વિના એમના ત્યાં ગ્રુપમાં, એમના સામાજિક સોશિયલ મીડિયા ગ્રુપમાં જાણ કરે કે લગ્ન પ્રસંગમાં એમના જમણવાર બંધ રાખે અને તેમાં આજની મિટિંગમાં 2-3 સમાજના આગેવાનો તરફથી અત્રે પણ જાહેરાત થઈ ચૂકી છે કે આટલા લગભગ 10-12 વ્યક્તિઓએ એમના જમણવારો મોકૂફ રાખવાનું અત્યારે જ એમને નક્કી કરી નાખ્યું છે અને એની જાણ સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે। આ સિવાય હવે જો કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર કે કોઈ પણ ખૂણે ખાંચરે ક્યાંય 50 થી વધુ માણસો એકઠા થયા હશે લગ્ન પ્રસંગની અંદર અને એવી જાણ થશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અત્રે ઉપસ્થિત સર્વેને આ બાબતની સુપેરે જાણ કરી અને મેજબાન કલેક્ટર સાહેબે જે સૂચના આપી છે એ મુજબ અને એસપી સાહેબની અને ડીડીઓ સાહેબની સૂચના મુજબ સમગ્ર વાવ અને થરાદ તાલુકાની અંદર આ પ્રકારના પ્રસંગ બનાવો ન બને અને એ નાનો પ્રસંગ બની અને 50 થી ઓછા માણસોથી એનો લગ્ન પ્રસંગ પૂરો થાય એ માટેના તમામને સૂચન કરવામાં આવ્યા છે। સામાજિક આગેવાનોને એમની પોતાની સમાજની હોસ્ટેલોમાં ક્યાંક કોરોના સંક્રમિત વ્યક્તિ હોય અને ત્યાં રાખવું હોય તો સરકાર તરફથી ધન્વંતરી રથ દ્વારા એમનું ચેકઅપ રેગ્યુલર કરવામાં આવશે એવી વ્યવસ્થાની ગોઠવણી કરવાનું આજે આયોજન નક્કી કરવામાં આવ્યું છે। જે કોરોના મહામારીએ ત્યારે લોકોમાં હાહાકાર મચાયો છે, જબરજસ્ત ફેલાણો છે, ત્યારે આજે પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી સાહેબશ્રીએ તમામ સમાજના આગેવાનોની મિટિંગ બોલાવેલી અને ખાસ વિનંતી અને સૂચના પણ આપવામાં આવી છે દરેક સમાજના આગેવાનોને કે આવનારા લગ્નગાળાના સમયમાં સામાજિક રીતે પણ આપ સૌ બધા સાથે મળી અને મેળાવડા લગ્ન પ્રસંગમાં બને ત્યાં સુધી ઓછામાં ઓછા માણસો ભેગો થાય અને કમસે કમ 50 માણસોથી પણ ઓછા માણસો દરેક પ્રસંગમાં રહે એવી દરેકને વિનંતી કરવામાં આવી છે। આ મહામારી સૌએ સાથે મળીને લડવાની છે અને આ રીતે આપણે કરશું તો જ આમાં સફળ થશે।